શિક્ષણના નામે તગડી ફી ઉઘરાવતી શાળાઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને સરકારના ફી નિયમન બિલને યોગ્ય ગણાવ્યું છે. શાળા સંચાલકોને સ્ટે લગાવવાની અરજી ફગાવી દેવાઈ છે, જેને કારણે વાલીઓમાં આનંદ છવાયો છે. જ્યારે શાળા સંચાલકો હવે હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારે નક્કી કર્યા મુજબની જ ફી વાલીઓ પાસેથી વસૂલી શકશે. ફી અધિનિયમ પર હાઈકોર્ટનો ચુકાદો. હાઈકોર્ટે ફી અધિનિયમના કાયદા પર સ્ટે લગાવવાની શાળા સંચાલકોની માંગને ફગાવી દીધી છે. હાઈકોર્ટે ફી અધિનિયમ મુદ્દે સરકારને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે શાળાના સંચાલકોની અરજી ફગાવી ફી નિર્ધારણ કમિટીને બંધારણીય ગણાવી છે, સાથે સરકારના નોટિફિકેશનને પણ યોગ્ય ગણાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું છે કે શાળાઓએ ફી અધિનિયમનો કાયદો માન્ય રાખવો જ પડશે. શાળાઓ ફીના નામે નફાખોરી નહીં કરી શકે, ઉઘાડી લૂંટ પણ નહીં કરી શકે. બીજી તરફ હાઈકોર્ટે જણાવ્યું કે શાળાઓને ફી વધારા માટે પોતાનું નોટિફિકેશન આપવું પડશે અને ફી નિર્ધારણ કમિટી તેના પર નિર્ણય લેશે. આ માટે શાળાઓને 6 સપ્તાહનો સમય આપ્યો છે. ગુજરાત સરકારે ફી નિયમનનો અને નફાખોરીને કંટ્રોલ કરવા માટે જે ઘડ્યો છે એને લગભગ યથાવત રાખ્યો છે. એની અંદર જાત જાતની પિટિશનો હતી. એ તમામ પિટિશનોની અંદર જે સ્કૂલો તરફથી હતું, એ સ્કૂલો તરફથી જે ફીનું ધોરણ 15,000 અને 25,000 છે, એની અંદર જેને પણ કંઈ પણ રજૂઆત કરવી હોય તો કોમ્પિટન્ટ ઓથોરિટી પાસે એ લોકો 6 અઠવાડિયાની અંદર જઈ શકે અને એમાં મોડિફિકેશન અંગે રજૂઆત કરી શકે. તે ઉપરાંત પોતાની જે કંઈ ફોર્મની અંદર ડિટેલ ભરીને આપવાની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતની, આવક બાબતની, એ બધી જ કોમ્પિટન્ટ ઓથોરિટીને આપવાની રહેશે અને લગભગ 6 અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવ્યો છે. આ ચુકાદો 50-50 આવ્યો છે. અમુક ફેસલો વાલીઓ તરફ આવ્યો છે, અમુક ફેસલો શાળાઓ તરફ આવ્યો છે. હવે નાંદા હાઈકોર્ટ શ્રીએ જે 6, 3, 6 અને 12ની કલમ છે એનામાં જે વાલીઓનો અમારો ઉમેરો કરવાનો તો એફઆરસીમાં એ થયો નથી. પણ બીજી તરફ નાંદા હાઈકોર્ટ એવું કીધું છે કે જો શાળાઓને ફી વધારવી હોય તો એફઆરસી કમિટીમાં એમણે જવું જોઈએ, પોતાને એકાઉન્ટેબલ જે બી છે એ રજૂ કરવા જોઈએ અને એફઆરસી જો કહેશે તો જ ફીનો વધારો મળશે. એટલે ક્યાંક ને ક્યાંક જે ફેસલો છે એફઆરસીનો, જે રાજ્ય સરકાર લાવી છે, એ હું લાગુ છું ત્યાંથી 50-50% ગણાય. આ ફેસલાને તમે આવકારો છો ખરી અત્યારે વાલી મંડળ દ્વારા? ના ચોક્કસ, કારણ કે આ ફેસલાને આવકારાય નહીં. અમે ચોક્કસ સુપ્રીમ કોર્ટ સુધી બી જઈશું હવે, કારણ કે વાલીઓ, જે વાલીઓ ફી ભરે છે, વાલીઓનું જ અંદર સ્થાન નથી. તો હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદાને ગુજરાત સરકારે આવકાર્યો છે. આ મામલે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે ચુકાદા બાદ શાળા સંચાલકોની દાદાગીરી નહીં ચાલે. હાઈકોર્ટના ચુકાદાનું સરકાર દ્વારા અમલ કરવામાં આવશે. ચુકાદા બાદ સમગ્ર દેશમાંથી અભિનંદન મળ્યા છે. ભાજપ સરકાર દ્વારા શિક્ષણના વેપારીકરણને અટકાવવામાં આવ્યું છે. ગુજરાતના શિક્ષણનો ડ્રાફ્ટ આખા દેશે અપનાવ્યો છે. આ શિક્ષણ વિભાગની ઐતિહાસિક જીત છે. દલીલો બંને પક્ષે સાંભળી અને નામદાર હાઈકોર્ટે જે મધ્યમ વર્ગના ગરીબ વાલીઓને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે એને ફરીવાર અત્યંત હર્ષ સાથે આવકારું છું. અને અમલ, નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે 2018થી તમારે શરૂ કરવાનું છે. અમે રાજ્ય સરકાર વતી નામદાર હાઈકોર્ટના ચુકાદાનું અંશત અક્ષરશ પૂર્ણ રીતે અમે એનું પાલન કરીશું. ચુકાદો આવ્યા પછી હવે કોઈ સંચાલકની દાદાગીરી નહીં ચાલે, કોઈ સંચાલકનું દબાણ નહીં ચાલે. અમારે અને સંચાલકોએ નામદાર હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવાનું જ રહેશે, અમલ કરવાનું જ રહેશે. હું રાજ્ય સરકાર વતી તરફથી ખાતરી આપું છું કે હાઈકોર્ટના ચુકાદાનું અમે ચુસ્તપણે, કોઈની પણ શેષરમ રાખ્યા સિવાય અમે અમલ કરીશું. હાઈકોર્ટે આપેલા ચુકાદાને કારણે હવે શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓ હવે વધારે ફી નહીં લઈ શકે. સરકારે નક્કી કરેલા સ્લેબ મુજબ જ ફી વસૂલી શકશે. સરકારે ફી વધારાને લઈ ફી નિર્ધારણનું બિલ અગાઉ વિધાનસભામાં પસાર કરી દીધું હતું. તો શાળા સંચાલકો તેના પર સ્ટે લગાવવા માટે હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ કોર્ટમાં પણ શાળાના સંચાલકોની હાર થઈ છે. હવે સંચાલકો સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવે તો નમાય નહીં.
પરંતુ આ બધાની વચ્ચે હાલ તો વાલીઓની જીત થઈ છે અને સરકારનું પણ આ પગલું સરાહનીય ગણવામાં કોઈ બેમત નથી. મયુર મેવાડા અને યશ ઉપાધ્યાય સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ.